मारे आज हिंदुओं ने हिंदुस्तानीओं ने एटलू कहेवू छे के आपड़ा आपड़ा भारत देशना भारतीय लोको आजे संप्रदायना नामे विभाजित थाता जाए ए सारू नथी। अपना भारतना संविधाननो पायो छे के देश ने अखंड राखो अने देशनी एकता जाळवी ई हरेक नागरिकनुं कर्तव्य, हरेक नागरिकनी आ फरज छे के आपणा देशनी एकता ना तूटे, अपना देश अखंडित रहे, आपणो भारत देश एनी एनी जाळवणी करवी ई भारतना एक एक नागरिकनी फरज छे। तमने खबर हशे के भारत देशनुं संविधान तो बहु मोटुं लखायेलुं छे, પણ ઈ સંવિધાનનો પાયો એ ભારત દેશની એકતા ને અખંડિતતા છે। કોઈ પણ સંવિધાનનો કાયદો હોય, જો એ કાયદો ભારત દેશની એકતામાં વિઘ્ન કરતો હોય કે અખંડિતતામાં વિઘ્ન કરતો હોય તો એ કાયદાને પણ બદલવો પડે, ફેરફાર કરવો પડે। એકતા અને અખંડિતતા એ ભારત દેશનો પાયો છે। આ ભારત ખંડ બહુ મોટો હતો, कोई ने कोई प्रकारे खंडित थातो थातो भागला पड़ता पड़ता बहु नानो रही गयो। हवे आमा भागला ना पड़े एनी जवाबदारी कोई गवर्नमेंट नी एकलानी नहीं, आपड़ा बधानी छे। अने एमाई मारे हिंदुओं माटे एटलू केवू कि जे संप्रदाय के धर्म में आपड़े रहता होईए अहींया रहेवू, निष्ठाथी रहेवू, पण इतर कोई आपड़ा हिंदू संप्रदायों के धर्मो एने पण रेस्पेक्ट आपवी, એને પણ આદર આપવો, કોઈ દેવી દેવતાની નિંદા ના કરવી। એક વાત આપણા હિન્દુઓમાં એ કે જાતિવાદને કારણે ભી આપણે બહુ વિભાજિત થતા જઈએ, હવ હોની જ્ઞાતિમાં હવ રહેતા હોય પણ જાતિવાદને કારણે આપણે વિભાજિત ન થવું જોઈએ। અને જે નેતાઓ પોતાની વોટ બેંક માટે જાતિવાદને ઉશ્કેરણી કરતા હોય કે એની ખીચડી પકાવવા જાતિવાદને ઊભો કરતા હોય, એ નેતાને કોઈ દી મત દેતા જ નહીં। જે દેશ તોડવાનું કામ કરે, સમાજ તોડવાનું કામ કરે, એવાને તો મત દેવો જ નહીં, એ એની ખીચડી પકાવવા માટે જાતિવાદ ઊભા કરે। કોઈને નવું નેતા થવું હોય તો એ જાતિવાદ ઊભા કરે। આપણે બધાયની જાતિ એક જ છે, આપણે બધા ભારતીય છીએ, આ આપણી નાયત છે ભાઈ। અને જો આ આપણે ધ્યાન નહીં રાખીએ તો આજે ભારત દેશમાં આપણે જોઈએ છીએ ભારત દેશની પરિસ્થિતિ, અને અને ભાઈ જે દિવસે વાતમાંથી વાત વહી જાય ને પછી પછી હાથમાં લાવવી બહુ કઠણ પડે। એકવાર મચ્છુ ડેમ તૂટી ગયો પછી ત્યાં એને કઈ ઠીકડા ન મરાય ભાઈ। એમ એમ આ એકવાર આ સમાજ અટણે કેટલા મહાપુરુષોની મૂર્તિઓ તોડવામાં આવે, આ આની તોડે, ઓલા ઓલાની તોડે, ઓલા ઓલાની તોડે, આમાં મહાપુરુષોનું ગૌરવ ક્યાં રહે? એ હરેક કોઈ બી જ્ઞાતિનો મહાપુરુષ હોય, કોઈ પણ જાતિનો મહાપુરુષ હોય, એ આપણા ભારત દેશનો મહાપુરુષ છે, એની મૂર્તિઓ તોડાય નહીં। આપણા બધાની જિમ્મેદારી, રેસ્પેક્ટ આપો। અને આજે આપણે એકાબીજાને જો આવી રીતે કરવા માંડીશું આ તો પછી એમાં કોઈ કોઈનું ગૌરવ નહીં જળવાય, બધા ગૌરવહીન થઈ જશે। હું તમને ગાળ દઉં, તમે મને ગાળ દો, મૂળ તો બેયની આબરૂ ગઈ ને, એની કરતા હું તમારા બે ગુણ ગાઉં, તમે મારા બે ગુણ ગાઓ તો બેય આનંદિત થાય અને બેયની આબરૂ વધે। આપણે એકાબીજાને ગાળ્યું દઈએ તો બેયની આબરૂ ઘટે। અને એટલા માટે કોઈ બી મહાપુરુષ હોય, ચાહે સરદાર પટેલ હોય, મહાત્મા ગાંધી હોય, ડોક્ટર ભીમરાવ આંબેડકર હોય, એ બધા જ મહાપુરુષો આપણા ભારતના છે અને એને ભારત માટે યોગદાન દીધું છે, એને આપણે રેસ્પેક્ટથી જોવા। આ હલકી વૃત્તિના જે અમુક નેતાઓ અને હલકી વૃત્તિથી જે નેતા થવા માટે મથતા માણસો, એ ભારત દેશને તોડવાનું બહુ મોટું કામ કરે છે। અને એટલા માટે મારે તમને બધાને સજાગ કરવા, હિન્દુઓમાં એક વાત આપણે એ બી ધ્યાન રાખવી, જમાના હતા એ ગયા, હવે આપણા કોઈ પણ જ્ઞાતિના માણસો હિન્દુમાં હોય એને રેસ્પેક્ટ દેતા શીખો। હવે કોઈને અડધૂત ના કરો, બહુ આપણે બધાને અડધૂત કર્યા ને એમાં પછી માણસો બિચારા નિરાશ થઈ થઈ અને પછી ધર્મ પરિવર્તન કરવું પડે।
અને લોકો અમુક એને પછી રેસ્પેક્ટ આપે એટલે ધર્મ પરિવર્તન થાય, પછી આપને એમ દુઃખ થાય કે અમારા હિન્દુઓનું ધર્મ પરિવર્તન થાય. એક વાત હું તમને બહુ ચોખ્ખી કહું, જો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહારનું ખાવા ન દે, બહુ જે પાકા સત્સંગી હોય ને ધર્મની અંપાળના, એ બહારનું લારીનું હોટલનું ખાવા ન દે, બહાર ભજીયા ન ખવાય, બહાર મંચુરિયન ન ખવાય, બહારના પીઝા ન ખવાય, આમ બધું છોકરાઓને કીધા કરતા હોય. હું એ મા બાપને એટલું કહું, બહારનું ન ખાવા દેવું હોય તો ક્યારેક ઘરે ભજીયા કરી દેવા જોઈએ, આ મહિને એકાદી વાર ઘરે પીઝા કરી દેવા જોઈએ. તમારે બહારનું ખાવા દેવું નહીં, ઘરે કરી દેવું નહીં, તાવડવા જાય ક્યાં? એમ અમુક આપણા હિન્દુઓમાં જે અમુક જ્ઞાતિઓ કે વર્ણાશ્રમો, એને કારણે આપણે એને હળદૂત કર્યા જ કરીએ, આપણે એને સન્માનિત ન કરીએ, એને આપણે આદર ન આપીએ, તો પછી આપણે રાખીએ નહીં, બહાર જવા દઈએ નહીં, તો પછી થાય શું? અને એટલા માટે મારો તો પ્રયાસ છે, જો હું સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ છું પણ હું બધા જ વાડાઓને તોડી અને મારા ભારત દેશના લોકો માટે કથા કરું છું. હું સંપ્રદાયવાદમાંથી બહાર નીકળીને કરું છું. હું ઉપનિષદ, મહાભારત, રામાયણ, ભાગવત ગીતા બધા શાસ્ત્રો અને એને પૂરો ન્યાય આપવાનો પ્રયાસ કરું. હું એમ માનું કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું પણ એ પહેલાં હું હિન્દુ છું, સંપ્રદાયનો છું, મારે બધા જ હિન્દુ શાસ્ત્રો કે હિન્દુ ધર્મો એને રેસ્પેક્ટ આપવી. હું તો એથી બી આગળ વિચારનારો માણસ છું, એટલે મેં કીધું કે મહાવીર સ્વામી હોય તો એને બી રેસ્પેક્ટ આપો, એ બી આપણા ભારતના. જૈન સાધુઓમાં દેશભક્તિ જો હરિસ્વરૂપ સ્વામી, હજી આપણે ન બોલીએ કે આપણે જીગર ન કરીએ કે જૈનના સાધુઓ દેશભક્તિ માટે ખુલ્લમ ખુલ્લી વાતો કરે, દિગંબરો હોય કે શ્વેતાંબરી હોય, એનામાં રગરગમાં દેશભક્તિ ભરી છે. એટલે કોઈ બી ધર્મ હોય, મારું એવું માનવું છે હિન્દુસ્તાનના લોકો જાતિના આધારે કે ધર્મના આધારે તૂટવા ના જોઈએ. નાના માણસો હોય એને રેસ્પેક્ટ આપો, એને બી આદર આપો. કદાચ આપણે ત્યાં કોઈ નોકર હોય, કોઈ આપણે ત્યાં સ્વામિનારાયણ ભગવાને એક શ્લોક લખ્યો કે અન્ન વસ્ત્રાદિ ભી સર્વે સ્વકીય પરિચારકાઃ સંભાવનીયા સતતમ યથા યોગ્યમ યથા ધનમ. સ્વામિનારાયણ ભગવાન કે આપણે ત્યાં કોઈ પણ પરિચર્યા કરતા હોય, નોકરી કરતા હોય તો એની પણ સર્વ રીતે સંભાવના રાખવી. આપણો નોકર હોય કે ડ્રાઈવર હોય એને બી આદરથી બોલાવો, એને બી ભાવથી બોલાવો. માણસ માણસ છે, હરેક જ્ઞાતિમાં હારા માણા થયા છે ભાઈ. હા, અને જન્મથી જો આપણા વર્ણાશ્રમની વ્યવસ્થા જુઓ ને તો જન્મથી છે જ નહીં, ગુણ અને કર્મથી છે. કૃષ્ણ ગીતામાં બોલ્યા કે ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. અને કેવલ માણસમાં નહીં, આખી સૃષ્ટિ, આખી સૃષ્ટિમાં વિભાગ છે પણ એ ગુણ અને કર્મને આધારે છે. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ, ગુણ અને કર્મને આધારે આ. બાકી તો તમે આમ જોવા જાઓ ને આપણા ભાગવતને તો એક જ મનુ રાજાની ઉત્પત્તિ જ્યારે સૃષ્ટિના પ્રારંભમાં થઈ અને મનુના જ બધા સંતાનો થયા એટલે એને માનવ કહેવામાં આવે. મનોહો અપત્યમ ઇતિ માનવઃ, મનુના જે દીકરા એને માનવ કહેવાય અને એને મનુષ્ય કહેવાય. શ પ્રત્યય લાગે તદ્દિત પ્રકરણમાં, મનુ શબ્દની આગળ શ પ્રત્યય એટલે મનુષ્ય બને અને મનુને એક પ્રત્યય લગાડવાથી માનવ શબ્દ બને. એમ જો મૂળ જોવા જાઓ ને તો આપણા બધાનું મૂળિયું એક જ છે ભાઈ. અને એટલા માટે ગુણ કર્મને આધારે જરૂર. હા, આપણે કંઈ રાવણને રેસ્પેક્ટ ન દઈએ કે એને કંઈ ઘરે લાવીને પૂજા ન કરાય, પણ એ ગુણ કર્માનુસાર. હા, રાવણ બાકી બ્રાહ્મણ જ હતા પણ છતાંય એના કર્મ હારા નહોતા, એના ગુણ હારા નહોતા, તો એ વસ્તુ જુદી છે આખી. એટલે કોઈ જ્ઞાતિનો તિરસ્કાર ન કરવો જોઈએ. બધે ગામડે ગામડે જે જે ઘરે કથા સાંભળતા હોય, મારી વિનંતી છે બધાય માનવ છે, બધાય ઈશ્વરના છે, એના બધા દીકરાઓ છે, બધાને આદરથી